तो वधु एक महत्वपूर्ण समाचार पर नजर करवामां आवे तो हवे राज्यमां 50 થી 55 વર્ષની ઉંમરે પણ સરકારી કર્મચારીઓને નિવૃત્ત કરી શકાશે. નિવૃત્તિના જે નિયમો છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમોમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીને 50 થી 55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે. કર્મચારીને खास कामनी समीक्षाना आधारे जे विभाग छे तेने निर्णय लेवानी छे सत्ता छे अने ते अनुसार हवेथी गुजरात में 50 थी 55 वर्षनी उमरे पण जे सरकारी कर्मचारीओ छे तेमने निवृत्त करी शकाशे. निवृत्तिना आ नियमो छे के जेमां महत्वपूर्ण फेरफार करवामां आव्यो छे. सामान्य वहीवट विभाग द्वारा सरकारी कर्मचारीओना निवृत्तिना नियमोमां आ महत्वपूर्ण फेरफार छे जे करवामां आव्यो छे. तो हवेथी गुजरात में 50 થી 55 વર્ષની જે ઉંમરે પણ સરકારી છે કર્મચારીઓ છે તેઓ નિવૃત્ત થઈ શકશે. તેમને રિટાયર્ડ કરી શકાશે. નિવૃત્તિના જે નિયમો છે કે જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમોમાં આ મોટો ફેરફાર છે કે જે કરવામાં આવ્યો છે. હવે 50 થી 55 વર્ષની ઉંમરે જે કર્મચારીઓ છે તેમને નિવૃત્ત કરી શકાશે. કામની જે સમીક્ષાના આધારે જે તે વિભાગ છે તેને નિર્ણય લેવાની જે સત્તા છે તે પણ આપવામાં આવી છે. તો સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમોમાં આ મહત્વપૂર્ણ ફેરફાર છે જે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે નિવૃત્તિની જે ઉંમર છે તે પણ બદલાઈ શકે છે. 50થી 55 વર્ષની ઉંમરે પણ સરકારી કર્મચારીઓ છે કે જે રિટાયર્ડ થઈ શકશે. તો આ જ મુદ્દે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આવો સાંભળીએ. ભરત ચૌધરી, મહામંત્રી, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ. પરિપત્ર એવો છે કે GCSR એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમ પેન્શનના 2002 10-4 મુજબ જે નિયમ ઘડાયેલો હતો ફરજિયાત નિવૃત્તિનો, તેની કાર્ય પદ્ધતિ 29/9/2023 રોજ જે ઠરાવ થયો તેમાં વર્ણવેલી છે, જેમાં કર્મચારીને 50 કે 55 વર્ષે પહોંચે ત્યારે તેને વય નિવૃત્ત કરવાની વાત છે. એટલે મીન્સ કે ફરજિયાત નિવૃત્ત કરવાની વાત છે. ખાસ કરીને જોઈએ તો જે રાજ્યપત્રિત કર્મચારીઓ છે તેઓ 35 વર્ષથી ઉપરની વયે લાગ્યા હોય ત્યારે તેવા સંજોગોમાં 50 વર્ષ કે તેથી વધુ, એટલે મીન્સ કે 55 વર્ષે અને 35 વર્ષથી ઓછી ઉંમરે લાગ્યા હોય ત્યારે 50 વર્ષે તેમને ફરજિયાત નિવૃત્ત કરવાની જોગવાઈ હતી. અને સાથોસાથ જે વર્ગ 3ના કર્મચારીઓ છે તેમને 55 વર્ષે ફરજિયાત નિવૃત્ત કરવાની જોગવાઈઓ હતી. હવે આની જે કાર્યપદ્ધતિ અત્યારે હાલ વર્ણવવામાં આવી છે, આ કાર્યપદ્ધતિમાં એક મુદ્દો એવો છે કે 10 વર્ષના CR ને આધારે કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે. તો આવા કિસ્સાઓમાં એવું બને છે કે કોઈ કર્મચારી કે અધિકારી એ કોઈ એક જ જગ્યાએ નોકરી કરતા હોય તેવા સંજોગોમાં તેના ઉપરી અધિકારી સાથે અણબના હોય, આવા સંજોગોમાં કર્મચારીના CR ખરાબ લખાયેલા હોય છે અને તે કર્મચારીના ઉપર બાયર્સ રાખી અને CR ખરાબ લખી અને પછી તેને ફરજિયાત નિવૃત્તિ લેવાની ફરજ પાડી શકાય છે. એટલે કર્મચારી માટે આ નુકસાનકારક છે. ફક્ત અમારી માગણી એટલી છે કે કર્મચારી જ્યારે અશક્ત હોય, શારીરિક રીતે સશક્ત ના હોય તેવા સંજોગોમાં જો કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવે તો કોઈ વાંધો ના રહે. બાકી આવી રીતે ઘણા પછી કર્મચારીઓનો શોષણ પણ થઈ શકે છે. બરાબર, એવા પણ ઘણા કર્મચારીઓ કે જે આથી કરીને કામમાં બેદરકારી રાખતા હોય છે. કામમાં બેદરકારી રાખતા હોય તો તેના માટે શિસ્ત અપીલના નિયમ 1971 મુજબ જુદા જુદા સજાઓના પ્રકારો નક્કી કરાયેલા છે. તે મુજબ સજાઓ પણ કરી શકાય છે. અને તેમ છતાં પણ જો કર્મચારી કામ ના કરતા હોય તો તેવા સંજોગોમાં કર્મચારીને દૂર કરવા યોગ્ય છે. પરંતુ જ્યારે કર્મચારી સારી રીતે કામ કરતો હોય પરંતુ ફક્ત 10 વર્ષના CR ના આધારે તમે તેને દૂર કરવા માગો છો તે યોગ્ય નથી.
तो हवे सरकारी कर्मचारी छे के जेवोने 50 થી 55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે. નિવૃત્તિના નિયમોમાં જે મોટો ફેરફાર છે તે અત્યારે જણાઈ રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓને હવે 50 થી 55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે. કામની સમીક્ષાના આધારે જે તે વિભાગ દ્વારા નિર્ણય પણ લઈ શકાશે, જે તે વિભાગની નિર્ણય લેવાની સત્તા પણ છે.